જીવનમાં મુશ્કેલીઓનું આવવું એ પાર્ટ ઓફ લાઈફ છે, અને આ મુશ્કેલીઓમાંથી હસીને અને સકારાત્મક રીતે બહાર નીકળવું એ આર્ટ ઓફ લાઈફ છે. સમય, સંજોગ અને હાલાત ગમે તેટલા કઠિન હોય, તમારે સકારાત્મક રહેવું જોઈએ, આગળ વધવું જોઈએ અને હંમેશા હસતું રહેવું જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેમાંગીની પાટીલ અને સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં, જેમાં અમે દર સપ્તાહે આપની માટે લઈને આવીએ છીએ આવી જ પોઝિટિવ સ્ટોરીઝ. તો ચાલો શરૂ કરીએ આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. મિત્રો, પક્ષી અને પક્ષીઓની આ દુનિયા આપણને હંમેશા લુભાવતી રહે છે. પક્ષીઓનો મધુર અવાજ આપણા મનને રોમાંચિત કરી દે છે. મિત્રો, 2 ફેબ્રુઆરીને વેટલેન્ડ ડેના રૂપમાં મનાવવામાં આવે છે. તો ચાલો આજે અમે આપને લઈ જઈએ પાણી અને જમીનની સંગમની આ દુનિયામાં, પક્ષીઓની સાથે જલીય વનસ્પતિ અને કીટકોની આ દુનિયામાં. જ્યારે વ્યક્તિ સાંજે થાકી હારીને પોતાના ઘરમાં પહોંચે ત્યારે તેનો સમગ્ર થાક દૂર થઈ જાય છે. આવા જ સુંદર ઘરો છે આ પક્ષીઓના વેટલેન્ડમાં. જળપ્લાવિત વિસ્તાર એટલે કે એવા વિસ્તાર જે ઋતુ અનુસાર અથવા તો હંમેશા પાણીથી ભરેલ રહે છે. પૃથ્વીની કિડની અને કુદરતના સ્પંજના રૂપમાં ઓળખાતા આ વેટલેન્ડ કંઈક ખાસ છે. વેટલેન્ડ પાણીના પક્ષીઓ માટે તો સ્વર્ગ સમાન છે જ, પણ સાથે સાથે જળીય વનસ્પતિ અને કીટકો માટે ભંડાર છે. જનમાનસમાં એવું થઈ ગયું છે કે વેટલેન્ડ એટલે પક્ષીઓ જોવા જવાનું, પણ એવું હોતું નથી. પક્ષીઓ ત્યાં કેમ છે? કેમ કે એમને ખાસ જરૂરી એવો ખોરાક ત્યાં મળે છે, ત્યાં જરૂરી એવો એમનો આવાસ મળે છે, જેને આપણે હેબિટેટ કહીએ છીએ. તો આ ખોરાક જે છે એ પાણીમાં જે વનસ્પતિ થતી હોય છે અલગ અલગ, એનાથી એમને મળતું હોય છે. ઘણી વનસ્પતિ એમને પક્ષીઓને રહેઠાણ પણ પૂરું પાડે છે, અને એ જ પ્રમાણે માત્ર વનસ્પતિ નહીં પણ જળાશયોમાં અથવા જળપ્લાવ ક્ષેત્રોમાં ઘણા બધા પાણીના જંતુઓ પણ હોય છે, એનો પણ ખોરાક તરીકે પક્ષીઓ ઉપયોગ કરતા હોય છે. શું તમે જાણો છો આપણા દરેક બીજા શ્વાસની પાછળ વેટલેન્ડની કેટલીક વનસ્પતિ છે જે ભરપૂર માત્રામાં આપણને ઓક્સિજન આપે છે? વેટલેન્ડમાં પાણીની સપાટી પર મળતી વનસ્પતિ અને પાણીના અંદર ઉગવાવાળી વનસ્પતિ એ અહીંના ઇકોસિસ્ટમમાં મહત્વનું યોગદાન આપે છે. કે આજે સમુદ્રની સપાટી પર નાની નાની સૂક્ષ્મ લીલ હોય છે, જેને ફાઇટોપ્લેન્કટોન્સ કહેવામાં આવે છે, એ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને એ દરમિયાન એ એટલો બધો ઓક્સિજન મુક્ત કરે છે, બધા જ સજીવો આકાશ પૃથ્વી પરના તમામ સમુદ્રના સજીવો ભેગા મળીને, કે આપણી પૃથ્વી પર 50% ઓક્સિજન આ ફાઇટોપ્લેન્કટોન્સને આભારી છે. જળપ્લાવિત વિસ્તારમાં જે વનસ્પતિ હોય છે એ ખાસ પ્રકારની હોય છે, અને એમાંની અમુક એવી હોય છે કે જે પાણીની સપાટી નીચે જ એનું જીવન ગુજારે છે, એને અંગ્રેજીમાં સબમર્જ પ્લાન્ટ કહે છે. અને આવા પ્લાન્ટમાં આપણે જોઈએ તો જેને અંગ્રેજીમાં વેલિસનેરિયા કહે છે, નાજાસ નામની એક વનસ્પતિ હોય છે, એ પાણીની નીચે જ ઉગતી હોય છે. એક સિરાટોફાયલમ નામની વનસ્પતિ હોય છે, એ પાણીની સપાટી નીચે જ ફ્રી ફ્લોટિંગ હોય છે. શું તમે ક્યારે નળ સરોવર, થોર જેવા પક્ષી અભયારણ્યમાં ગયા છો? અને શું તમે પાણી પર રેંગતા કે ચાલતા કીટકો જોયા છે? જી હા, વોટર રાઇડર્સની સાથે સાથે અન્ય કીટકો આ ક્ષેત્રના ખાસ અંગ છે. તમે અમુક જીવડા એવા જોશો પાણીની સપાટી પર જાણે સ્કેટિંગ કરતા એવું લાગે તમને, કેમ કે એમના પગ ઉપર વિશિષ્ટ રચનાઓ છે જેના લીધે એ સરફેસ ટેન્શનને અપોઝ કરી શકે છે અને પાણીમાં ડૂબી જતા નથી. અમુક ઇન્સેક્ટ અથવા તો પાણીના જંતુ એવા હોય છે કે જે પાણીની અંદર તર્યા કરે છે અને એ વારે વારે એનું હવાનો ઓક્સિજન લેવા માટે પાણીની સપાટી પર આવે છે અને ફરી પાછા પાણીની અંદર જતા રહે છે. તો એમાં ઉદાહરણમાં તમે જુઓ તો વોટર ડાઇવિંગ બીટલ અથવા તો ડાયટિસ્ક્રીટ બીટલ કહે છે. અમુક એવા હોય છે કે જે પાણીની સપાટી ગોળ ગોળ ફર્યા કરે, અને વર્લીગીક બીટલ્સ કહે છે. તો એવા બધા અલગ અલગ ઇન્સેક્ટ્સ પણ પાણીમાં અથવા જળપ્લાવિત ક્ષેત્રમાં હોય છે. મિત્રો, આજના સમયમાં જે ગતિથી જંગલનો વિનાશ થઈ રહ્યો છે એના 3 ગણા ગતિથી વેટલેન્ડનો વિનાશ થઈ રહ્યો છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. આવામાં આ વેટલેન્ડને સુરક્ષિત કરવાનું કામ પણ ગતિથી ચાલી રહ્યું છે, જેમાં ગુજરાતનું ગીર ફાઉન્ડેશન પોતાનું ખાસ યોગદાન આપી રહ્યું છે. આ જે તળાવ કે જળાશય, સરોવર, સમુદ્ર તમે જોઈ રહ્યા છો એમાં એટલા બધા જીવો છે કે
આખું કોઈ એક માછલી છે જે સતત સક્રિય છે ક્યાંક વનસ્પતિમાંથી તૃણમૂળમાંથી પોતાનો ખોરાક મેળવવા, તો કોઈ એક કલકલીઓ ઉપર ઉડે છે જે આ માછલીને જોઈને વિચારે છે કે યસ, મને આજનો મારો લંચ કે બ્રેકફાસ્ટ મળી ગયો. અને એ જ વખતે એમાં કોઈ પ્રદૂષિત વસ્તુ, કોઈ ખલેલ પહોંચાડવામાં આવે છે અને આ બંનેની દુનિયા ધૂંધળી થઈ જાય છે. એટલા માટે જરૂરિયાત ઊભી થઈ રેસ્ટોરેશનની. દેશના કુલ જળપ્લાવિત વિસ્તારના 23% વેટલેન્ડ ગુજરાતમાં છે, જેમાંથી 4 રામસર સાઇટ પણ છે. ખુલ્લા આકાશની નીચે પાણી અને ધરતીના સંગમની આ દુનિયા ઘણી અદ્ભુત છે. સ્થળાંતર કરતા પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ માટે ગુજરાત સ્વર્ગ સમાન છે. સ્વર્ગ સમાન આ ધરતીના સંરક્ષણ માટે ફક્ત નિયમ કાનૂન નહીં, પરંતુ દરેક વ્યક્તિએ પોતે આ સ્વર્ગ સમાન પૃથ્વીને સુરક્ષિત અને સુંદર બનાવવું પડશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂતની સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. મિત્રો, શિક્ષિત અને જાગૃત બાલિકાઓ સમાજમાં કેવું ઉન્નત પ્રદાન કરી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપી રહી છે મહીસાગરના બાબલિયા ગામની બાલિકાઓ, કે જેઓ પોતાની માતાને શિક્ષિત બનાવીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. ત્યારે શું છે આ સમગ્ર વાત, જાણો અમારી આ સ્ટોરીમાં. સાહેબ, મને પેડ આપો તો હું અંગૂઠો પડાવી આવું. આટલા બધા અંગૂઠાની છાપ? અરે, આ શાળાના સાહેબ તો વાલીઓની એકમ કસોટી પત્ર પર અંગૂઠાની છાપ લઈ રહ્યા છે, કારણ કે માતા નિરક્ષર કે ઓછું ભણેલી છે અને સહી કરી શકતી નથી. બસ આમાંથી જ એક ઇનોવેટિવ પ્રોજેક્ટની શરૂઆત થઈ આ શાળાના શિક્ષકો દ્વારા. દર્શક મિત્રો, આપણે આવી ગયા છીએ મહીસાગર જિલ્લાની બાબલિયા પ્રાથમિક શાળામાં, જ્યાં ચાલે છે પ્રોજેક્ટ માં બેટી સાથે રમે સાથે ભણે. જ્યારે આપણે કોરોના કાળનો કપરો સમય આવ્યો ત્યારે અમારે હોમ લર્નિંગ માટે ગામમાં ફળિયાબાઈ જ્યારે બાળકોને ભણાવવા માટે જવાનું થયું અને બાળકો એકમ કસોટી કે વાલી મુલાકાતમાં ન આવ્યા હોય બાળકો, અને જ્યારે અમારે સહી લેવાનું થતું તો માતાઓ કહેતી કે અમને પેડ આપો, અંગૂઠો પાડવો છે, અને એમના મિસ્ટર કામે ગયેલા હોય એટલે મળી શકતા નહોતા. તો અમને એક વિચાર આવ્યો કે આ બહેનોને અમે સહી કરતા કરીએ. તો મારા મિત્ર એ વાત કરી કે આપણે સહી કરતા નહીં, એમને થોડું વાંચન કરાવીએ, થોડું લેખન કરાવીએ, એવું કંઈક શોધીએ કે એ વાંચન લેખન કરતા થાય. તો અમે બંને મિત્રોએ સાથે મળીને એક નાનું મોડ્યુલ તૈયાર કર્યું અને 11 બાળકો ઉપર આ પ્રયોગ શરૂ કર્યો. તો અમને 30 દિવસમાં ઘણી બધી સફળતા મળી અને અમને એક નવું બળ પૂરું પડ્યું. પછી આખા ગામમાં જ્યારે જ્યારે અમારે ફળિયામાં જવાનું થતું તો આવી બહેનોને અમે શોધતા રહેતા. તો 29 બહેનો અત્યાર સુધીમાં વાંચન લેખન અને સહી કરી શકે છે. એક બાળકની કેળવણી અને ચરિત્ર નિર્માણમાં માતાની મહત્વની ભૂમિકા હોય છે, ત્યારે એ માતાની કેળવણી પણ એટલી જ મહત્વની છે ને. જુઓ, આ નાનકડી નાવ્યા અને શિલ્પા કેવી તેમની માતાઓને શિક્ષિત કરી રહી છે. મને લખતા નહોતું આવડતું, ભણતા નહોતું આવડતું, તે મારે છોકરી કાયમ આવે શિલ્પા, તે લખતા શીખાડે હોજે હોજે, તે આવડે હે થોડું થોડું. હા, સાથી મારું નામ લખું હું સ્કૂલમાં જૂતી સહી કરી આવું. મારી છોકરી ભણાવે છે અને ભણવાનું ગમે છે અને આવડે છે. મારી મમ્મીને પહેલાં સહી કરતા નથી આવડતી, અંગૂઠો મૂકતી હતી, પરંતુ હવે મારી મમ્મીને સહી આવડી ગઈ છે. હમણાં એકમ કસોટી આવે તો પણ સહી કરે છે. મારી મમ્મીને હું ભણાવું ત્યારે મને ખૂબ સરસ લાગે છે. પહેલ મને વસતા લખતા નહોતું આવડતું, હમણાં મારી છોરી મને શીખાડે છે, થોડું થોડું આવડી છે. મારી છોરી મને ભણાવે છે, સારું છે, આવડી છે થોડું થોડું. બાબલિયા પ્રાથમિક શાળા આ પ્રોજેક્ટની સાથે સાથે માતાઓને ગરબા, રમતગમત જેવી બીજી પ્રવૃત્તિઓમાં પણ જોડે છે, જેથી માતા બાલિકાનો સર્વાંગી વિકાસ થાય અને ભાવ સેતુ બંધાય. આના કારણે મા અને દીકરી વચ્ચે પ્રેમ વધ્યો, એમના વચ્ચે સૌહાર્દપૂર્ણ ભાવ જાગ્યો, અને બીજું કે માતાને પણ ખબર પડી કે મારી દીકરી આટલી હોશિયાર છે. આનાથી માને દૂધની સ્લીપ જે વારંવાર એને ડેરીએ જવાનું હોય એટલે કે એને સ્લીપ ભરતા આવડે, વાંચતા આવડે, સ્લીપ પણ વાંચે છે. બીજું કે ગામના બોર્ડ વાંચે, ક્યાંક જવાનું હોય બહાર તો બસનું બોર્ડ પણ એમને વાંચતા આવડે છે. આની જોડે જોડે
અમે બેંક સ્લીપ પણ ભરતા શીખવાડ્યું છે. બીજા નંબરમાં કે એમના સ્વાસ્થ્ય વિશે અથવા તો કુપોષણ નિવારણ થાય એવો કાર્યક્રમ પણ જોડે જોડે અમે સંલગ્ન ચલાવીએ છીએ. 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ આપણે ઉજવીએ છીએ ત્યારે માતા બાલિકાના સૌહાર્દપૂર્ણ અને સહિયારા વિકાસનો આ અભિગમ ઉન્નત સમાજના એંધાણ આપે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહીસાગરથી અશ્વિન પંડ્યાનો રિપોર્ટ. મિત્રો, 4 ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર ડે. કેન્સર એક એવી બીમારી કે જેનું નામ સાંભળતાની સાથે જ આપણને ડર લાગે. પહેલાના સમયમાં કેન્સરનો ઈલાજ કરવો અશક્ય હતો, પરંતુ આજના સમયમાં અદ્યતન ટેકનોલોજી અને ડોક્ટરની નિપુણતાને કારણે કેન્સર જેવા રોગ સામે પણ લડી શકાય છે. સમયની સાથે સાથે હવે કેન્સરની સારવાર પદ્ધતિઓમાં પણ ઘણો બદલાવ આવ્યો છે, જેના પરિણામે દર્દીઓને વધુ સારી સુવિધા મળી રહી છે. પહેલા જે દર્દીઓને કીમોથેરાપી આપતા, તો કીમોથેરાપી આપ્યા પછી તે દર્દીઓને ઉલટી ઉબકાની ઘણી તકલીફ રહેતી હતી, પરંતુ હવે જે ગ્રોથ ફેક્ટર આવ્યા છે તેના લીધે કીમોથેરાપીના દરેક દર્દીને ઇવન PMJ માં પણ ગ્રોથ ફેક્ટર મફત આપવામાં આવે છે, અને તેના લીધે કીમોથેરાપીને લીધે જે સાઈડ ઇફેક્ટ થતી હતી તે બહુ જ ઓછી માત્રામાં અથવા તો નથી થતી. તે જ રીતે સર્જરી જે છે, પહેલાં જે સર્જરી થતી હતી તેની કમ્પેરિઝનમાં અત્યારે દરેક જગ્યાએ ઓર્ગન પ્રિઝર્વેશનની સર્જરી થઈ શકે છે. તે આ જે આધુનિક સાધનો આવ્યા છે તેને લીધે તે શક્ય બન્યું છે. તે જ રીતે રેડિયોથેરાપીમાં જે સારવાર આપવામાં આવતી હતી તે પણ તેમાં અત્યંત આધુનિકતા આવી ગઈ છે, અને અત્યંત આધુનિક સાધનોના લીધે રેડિયોથેરાપીનો ડોઝ જે છે તે ફક્ત જ્યાં ટ્યુમર હોય ત્યાં વધુ માત્રામાં મળે, અને બાકીના નોર્મલ ટિશ્યુ જે છે તેને ઓછામાં ઓછો અથવા તો નહિવત રેડિયેશનનો ડોઝ મળે તે રીતની સારવાર કરવામાં આવે છે. અમદાવાદ ખાતે આવેલા ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઓરિસ્સા રાજ્યના દર્દીઓ પણ સારવાર માટે આવે છે. જે PMJ યોજના શરૂ થઈ તેના લીધે દેશના અન્ય ભાગોમાંથી દર્દીઓ અહીંયા આવે છે અને તેઓને ફ્રી સારવાર મળે છે. તો ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તેની જવાબદારીના ભાગરૂપે ગુજરાતમાં 3 જગ્યાએ સેટેલાઇટ કેન્સર કેર સેન્ટર પણ ચલાવે છે. તેમાં એક સિદ્ધપુર છે અને બીજું ભાવનગર અને ત્રીજું રાજકોટ ખાતે છે. ગુજરાત કેન્સર રિસર્ચ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક નવી શરૂઆત કરવામાં આવી છે, જેમાં દર્દી સાથે આવતા તેમના સગાને પણ કેન્સર છે કે નહીં તેની વિનામૂલ્યે તપાસ કરવામાં આવે છે, અને આ સુવિધાનો લાભ અત્યાર સુધીમાં 16,000 લોકોએ લીધો છે. લગભગ 19 જેટલા એસિમ્પ્ટોમેટિક જે પેશન્ટના રિલેટિવ હતા તેમાં કેન્સર જોવા મળ્યું. તે 19માંથી 15ની સારવાર GCRI ખાતે થઈ, જે 19માં કેન્સરનું નિદાન થયું તેમાંથી કોઈને પણ 4th સ્ટેજનું કેન્સર ન હતું. તે દરેકનું વહેલું નિદાન શરૂ થયું અને વહેલા નિદાનને લીધે તેની સારવાર પણ સારી રીતે પૂરી થઈ. 10 વર્ષ પહેલા જે કેન્સરના ખૂબ જ ઓછા કેસ જોવા મળતા હતા તેવા આંતરડાના કેન્સરના છેલ્લા થોડા વર્ષમાં ખૂબ જ કેસ વધ્યા છે, જેનું એક કારણ આપણી બદલાતી લાઇફસ્ટાઇલ પણ છે. આપણે શું ખાઈએ છે, જેવી રીતે ચરબી વાળું ખાવાનું, બહુ વધારે મસાલેદાર ખાવાનું હોય, માંસ મચ્છીનો અગર વ્યસન વધારે થતો હોય, કાં તો આપણે દારૂ બહુ પીતા હોઈએ, તો એ બધાના લીધે આપણને આંતરડાનું કેન્સર થવાનો રિસ્ક સૌથી વધારે હોય છે. પણ અરાઉન્ડ 3-5% કેસીસની અંદર આ કેન્સર થતો હોય છે, કારણ કે આપણા શરીરના જનીન તત્વોની અંદર પહેલાથી એવી ખોળખાપણ છે જેના લીધે આપણને આંતરડા થવાનો કેન્સર નો રિસ્ક 80% સુધી વધી જતો હોય છે. આ પણ મુખ્યત્વે 2 પ્રકારના હોય. પહેલો કહેવાય છે ફેમિલિયલ એડેનોમેટસ પોલિપોસિસ કોલાય, જેની અંદર આપણા મોટા આંતરડામાં પહેલાથી હજારો અલગ અલગ નાના 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 દાણા થઈ જાય, જેને એડિનોમા કહેવાય, ને એ બધા દાણાઓને કેન્સર થવાનો રિસ્ક હોતો હોય છે. ને બીજો જે સૌથી કોમન પ્રકારનું આ કેન્સર હોય છે એને કહેવાય છે લિન્ચ સિન્ડ્રોમ, કાં તો હેરિડિટરી નોન પોલિપોસિસ કોલોરેક્ટલ કેન્સર. આ કેન્સરની અંદર આપણા શરીરના જે DNAના સ્પેલ ચેકિંગ મિકેનિઝમ છે એ બગડી ગયા છે, અને એના લીધે આપણને જીવનભર કેન્સર થવાનો રિસ્ક હોય છે મોટા આંતરડાની અંદર. વિશ્વ કેન્સર દિવસ પર જાગૃતિ ફેલાવવા માટે સુરતના બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ગ્રુપ અને જાણીતી ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક નવીન આયોજન કરવામાં આવ્યું હતું. બહુ જરૂરી હમે અપને આપકો
अपनी हेल्थ को प्रायोरिटी देना, मेंटल फिजिकल सब हेल्थ अपनी देखना, और उसके साथ साथ में टाइमली डायग्नोस। हम अपनी हेल्थ के लिए अपने डायग्नोसिस में टाइम नहीं देते हैं, अब डॉक्टर्स को अवॉइड करते हैं कि चल जाएगा, थोड़ा बुखार है, हल्का बुखार है, तो कहीं भी कुछ भी इसमें कोई लक्षण नहीं आते हैं, सिर्फ सेल्फ एग्जामिनेशन इज़ द राइट की। तो अपने आप को ऑब्जर्व करते रहे, वो तब होगा जब आप शांत में अपने आप को देखेंगे कि क्या हो रहा है। हम लोग इतना दौड़ रहे हैं, भाग रहे हैं ना, तो भूल जा रहे हैं कि हम कहाँ हैं। तो वी नीड टू रुक, स्टॉप एंड लुक एट आवरसेल्व्स। गुड न्यूज़ गुजरात माटे गुड न्यूज़ डेस्क नो रिपोर्ट। What a star Shaurajit is. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દ 36th નેશનલ ગેમ્સ વખતે પોતાના ટ્વીટમાં લખ્યા હતા. કોણ છે શૌર્યજીત કે જેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફેન છે? તો ચાલો દર્શક મિત્રો, અમે આપને બતાવીએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે બાળ પુરસ્કારથી પુરસ્કૃત થયેલ મલખમ ખેલાડી શૌર્યજીત ખેરની કહાની અમારી આ સ્ટોરીમાં. ફોકસ, મક્કમ મનોબળ, અથાગ પરિશ્રમ, સતત અભ્યાસ, અડગ લક્ષ્ય અને કંઈક કરી બતાવવાનો તરવરાટ, આ બધાની મિસાલ એટલે વડોદરાનો 10 વર્ષનો આ દેશનો સૌથી નાની વયનો મલખમ ખેલાડી શૌર્યજીત ખેરે. મેં રોજ મલખમ કી 2 ઘંટે પ્રેક્ટિસ કરતા હું, પર જબ તક કેમ્પ ચલ રહા તબ તક મેં 4-5 ઘંટે મલખમ ખેલતા થા, ઓર मेरे कोचेज ने इंक्लूडिंग राहुल सर, भक्ति मैम, वेदीत सर, उन्होंने मुझे बहुत मोटिवेट किया है. मेरे फैमिली मेंबर, मेरे फ्रेंड्स, शासन सर, उन्होंने भी बहुत मुझे मोटिवेट किया. 26 जनवरी प्रजासत्ताक दिवस शौर्यजीत ने राष्ट्रपति द्रौपदी मुर्मू ना हस्ते राष्ट्रीय बाल पुरस्कार थी सम्मानित करवामां आव्यो. मैं मेरे पापा को थैंक यू बोलना चाहूँगा क्योंकि उनकी वजह से आज मुझे ये पुरस्कार मिला है. 36वीं नेशनल गेम्स में कांस्य पदक मेळवी શૌર્યજીતે પોતાના પરિવારનું, વડોદરાનું અને ગુજરાતનું નામ દેશમાં રોશન કર્યું છે, જેના માટે તેણે ખૂબ પરિશ્રમ કર્યો હતો. આ શ્રેષ્ઠ પ્રદર્શન માટેની તૈયારી દરમિયાન જ તેના ગુરુ અને માર્ગદર્શક સમાન પિતા રણજીત ખેરેનું અચાનક અવસાન થયું. આ આઘાત વચ્ચે પણ નેશનલ ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શૌર્યજીતે સૌને અચંબિત કરી દીધા, જેના વખાણ ખુદ પ્રધાનમંત્રીએ પોતાના ટ્વીટમાં કર્યા હતા. મેરે બાપા કો તો મેં બહોત મિસ કરતા હું, ઓર જબ તક વો થે તબ તક મેં ઉન્હોને બહોત હાર્ડ ટ્રાય કિયા ફેસિલિટીઝ રખને કે લિયે, મતલબ ઉન્હોને બહોત યે બહોત પૂરા ટાઈમ બિતાતે થે મલખમ કે ફેસિલિટીઝ રખને કે લિયે. ઉનકે મોબાઈલ મેં હિસ્ટ્રી દેખો તો સબ કુછ મલખમ કે બારે મેં. જુમ્મા દાદા વ્યાયામ મંદિરના પ્રશિક્ષકો અને તેના કોચનું માર્ગદર્શન, માતાનો સંપૂર્ણ સપોર્ટ અને પોતાના આત્મબળથી શૌર્યજીતે નેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને સ્વર્ગીય પિતાને સમર્પિત કર્યો. મલખમમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મેળવી દેશને ગૌરવ અપાવવાનું હવે શૌર્યજીતનું લક્ષ્ય છે. અને શૌર્યજીત છેલ્લા 5 વર્ષથી જુમ્મા દાદા વ્યાયામ મંદિરમાં આવે છે અને એના ફાધર એને વેચના અખાડામાં લઈ આવ્યા હતા એઝ અ ગેમને જોવા માટે કે આ ગેમ કેવી છે. અને એ છે ને અખાડામાં આવીને રેગ્યુલર પ્રેક્ટિસ કરે છે અને પછી છે ને એક ટાઈમ એવો હતો કે પ્રેક્ટિસમાં બહુ એ છે ને સારી પ્રેક્ટિસ કરતો હતો, તો એનામાં છે ને અમારા છે ને અખાડાના સરે એવું જોયું કે આ છોકરો બહુ સારો છે, તો અમે છે ને એના પાછળ બહુ સારી આપવા લાગ્યા મહેનત. અને જે છે ને અમે મહેનત આપી છે એને પછી એનું ફળ આજે અમને બહુ સારી રીતે મળી રહ્યું છે. મારે ફ્યુચર પ્લાન છે કે મેં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલિસ્ટ બનું. મેરે જીતને બચ્ચે હૈ ઉનકો મેં સિર્ફ એક મેસેજ દેના ચાહુંગા કે આપ જી સ્પોર્ટ મેં ટેલેન્ટેડ હો ઉસ સ્પોર્ટ મેં ઓર ટેલેન્ટેડ બનો ઓર અપને મમ્મી પાપા કા નામ રોશન કરો એન્ડ નેવર ગિવ અપ ઓન યોર ડ્રીમ. વડોદરાના આ બાળવીર શૌર્યજીતની સિદ્ધિ, હિંમત અને પરિશ્રમને ગુજરાત બિરદાવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ. મિત્રો, મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ભારતની આત્મા અને ભારતનું ભવિષ્ય ભારતના ગામડાઓમાં વસે છે. તેથી ખેડૂત અને પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા, વધુ સશક્ત બનાવવા માટે સરકારે ચાલુ કરી છે ગોબરધન યોજના.
ત્યારે શું છે આ ગોબર્ધન યોજના અને કઈ રીતે તાપી જિલ્લાના ખેડૂતો તેનો ઉપયોગ કરી રહ્યા છે જો અમારી આ સ્ટોરીમાં। ગામડાઓ વિશે સાંભળતા જ આપણને કાચા રસ્તાઓ, ખેતરો, પશુઓ તેમજ કાચા ઘરો યાદ આવે છે, ખરું ને? પરંતુ હવે ગામડાઓનું સ્વરૂપ બદલાયું છે। પાકા રસ્તાઓથી લઈને હર ઘર નળ સે જલ જેવી સુવિધાની સાથે સતત વીજળી અને ઇન્ટરનેટની સુવિધાઓ પણ મળી રહી છે અને ગામડાઓના વિકાસને વધુ આગળ વધારવા માટે ગોબર્ધન યોજના શરૂ કરવામાં આવી હતી। ઇસ ગોબર્ધન યોજના કા ઉદ્દેશ હૈ गांवों को स्वच्छ बनाना और पशुओं के गोबर और खेतों के ठोस अपशिष्ट पदार्थों को कंपोस्ट और बायोगैस में परिवर्तित कर उससे धन और ऊर्जा जनरेट करना। आ योजना थी ग्रामीण क्षेत्रों ने अनेक लाभों मळशे, गामडाओं ने स्वच्छ राखवामां मदद मळशे, तेमज पशु स्वास्थ्य सारू रहेशे अने उत्पादकता पण वधशे। બાયોગેસ થી રસોઈ કરવામાં અને લાઇટિંગ માટે ઊર્જાની બાબતમાં આત્મનિર્ભરતા વધશે। ખેડૂતો તેમજ પશુપાલકોની આવકમાં પણ વધારો થશે। વેસ્ટ કલેક્શન, ટ્રાન્સપોર્ટેશન, બાયોગેસના વેચાણ વગેરે માટે રોજગારીની નવી તકો સર્જાશે। આવો જાણીએ ગુજરાતમાં ક્યાં આ યોજના શરૂ કરાઈ છે। તાપી જિલ્લામાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગોબર્ધન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે। પાયલટ પ્રોજેક્ટ તરીકે ડોલવણ તાલુકાના 5 ગામોમાં 200 લાભાર્થીઓ પાસેથી આ ગોબર્ધન પ્રોજેક્ટની સુંદર રીતે શરૂઆત કરવામાં આવી છે। ખૂબ જ સરળ અને અસરકારક આ પ્રોજેક્ટ છે। આ યોજનાની યોગ્ય વ્યવસ્થા માટે એક ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ પણ બનાવાયું છે જે ખેડૂતોને સીધા ગ્રાહકોની સાથે જોડશે જેથી ખેડૂતોને છાણ અને એગ્રીકલ્ચર વેસ્ટની યોગ્ય કિંમત મળી શકે। 200 લાભાર્થીઓને ત્યાં બાયોગેસ મંજૂર થયેલા છે, એ પૈકી 148 કામો પૂર્ણ થઈ ગયેલા છે, 52 કામો પ્રગતિ હેઠળ છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાના છે। સરકાર તરફથી એક જ સ્લેબમાં લાભ મળી જાય છે। કન્વર્જન્સનું કામ છે, મનરેગા અંતર્ગત 12,000 રૂપિયા અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત 25,000 રૂપિયા, 5,000 લાભાર્થીનો લોક ફાળો, આમ ટોટલ 42,000નો યુનિટ કોસ્ટ થાય છે। સામાન્ય રીતે પશુપાલક કુટુંબો પાસે 3-5 પશુઓ હોય અને એના છાણ અને અન્ય જૈવિક જે કચરો હોય એ છાણ અને જૈવિક કચરાના આ બાયોગેસ પ્લાન્ટની અંદર ગેસમાં રૂપાંતરિત થાય છે અને સાથે સાથે ખૂબ જ ઊંચી ગુણવત્તાવાળું ખાતર જેને સ્લરી કહેવામાં આવે છે એનો પણ આની અંદર એક બાય પ્રોડક્ટ તરીકે મળે છે। ખેડૂતો અને પશુપાલકો આ બાયોગેસના એલપીજીના પર્યાય તરીકે વાપરે છે અને 3-5 કુટુંબોના સભ્ય ધરાવતું કુટુંબ એ સવાર સાંજ 2-2.5 કલાક આ ગેસનો પુરવઠો એમને મળે છે એટલે એમને એલપીજીના ખર્ચમાંથી પણ આમાંથી ખૂબ મોટી રાહત થઈ છે। સાથે સાથે છાણ અને જૈવિક કચરાનો આમાં ઉપયોગ થતો હોવાથી આરોગ્ય અને પર્યાવરણલક્ષી પણ એક સારી આમાં સફળતા મળી છે। વર્તમાન સમયમાં ખેડૂતની આવક સંપૂર્ણપણે પાકની ઉપજ ઉપર આધારિત છે, પરંતુ આ યોજના તેમની આવક વધારવામાં ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે અને તેમની જીવનશૈલી પણ સુધરી રહી છે। ઘર વપરાશની અંદર પણ હું છે કે પશુપાલન મેં પાળેલા છે, પશુપાલનમાંથી અમે જે છાણ 2 ટાઈમ નાખતા છે એ છાણ નાખીએ અને સવાર સાંજ હું સારી રીતે રસોઈ પણ બનાવું છું અને લાકડાનો વપરાશ પણ મારો ઓછો થાય છે। વર્ષ 2018-19ના બજેટમાં 115 જિલ્લાઓને પસંદ કરાયા હતા, જ્યારે આ વર્ષના બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગોબર્ધન યોજના પર ભાર મૂક્યો હતો અને વધુ 500 નવા પ્લાન્ટ લગાવવાની જાહેરાત કરી હતી। ગોબર્ધન સ્કીમ ધીસ વિલ ઇન્ક્લુડ 200 કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ્સ ઇન્ક્લુડિંગ 75 પ્લાન્ટ્સ ઇન અર્બન એરિયાઝ એન્ડ 300 community or cluster based plants at a total investment of 10,000 crores. બદલાતા સમય અને આધુનિકતાને જોતા ગ્રામ્ય વિસ્તારોમાં ગોબર્ધન યોજના એક સારા વિકલ્પ તરીકે ઉભરી આવી છે, ઉપરાંત ભવિષ્યમાં ઈંધણના નવા સ્ત્રોત માટે આ એક સારો વિકલ્પ છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ। દર્શક મિત્રો, આ હતો આજનો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। આપ પણ અમને આવી જ ગુડ ન્યૂઝ મોકલી શકો છો। અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com। આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ
ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ જોઈ શકો છો. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતા સપ્તાહે આવી જ કેટલીક ગુડ ન્યૂઝ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.